નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. તમે આગળના વિડીયોમાં અંકલેખનમાં છગડેગડેની લાઈન કરી લીધી હશે. હવે એના પછી છે ગણો અને ચોરસમાં અંક લખો. તો અહીંયા તમને આ જે ચિત્ર આપેલું છે એ ગણવાનું છે ને અહીંયા ચોરસમાં એના અંક લખવાના છે. તો આમાં પહેલાં કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ એક પત્તામાં કેટલા છે? 10 છે. એટલે 10, 20, 30, 40, 50, 60. 60 પછી 61, 62, 63. તો અહીંયા છગડી તગડી 63 લખેલા છે. હવે એના પછી છે મણકા. તો મણકામાં કેટલા છે? આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એટલે અહીંયા કેટલા આવશે? 10. એવી રીતે આ બધામાં 10 10 હશે મણકામાં. એટલે 10. એટલે એને હવે પછી ફરી ગણવાના. 1, 2, 3, 4, 5 અને 6 કેટલા થયા? એટલે 6. અને હવે કયા છૂટા મણકા કેટલા છે? 1, 2, 3, 4 ને 5. એટલે અહીંયા આવશે 5. એટલે છગડે 5 અને 65. એવી જ રીતે બાજુના પત્તામાં કેટલા છે ગણો? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. એટલે આવ્યા આ 10, 10, 20, 30, 40, 50 ને 60. 60 પછી 61, 62, 63 ને 64. એટલે અહીંયા આવશે 64. છગડે ચોગડે 64. પછી ફરી નીચે એવા છે મણકા ગણો અને અંક લખો. તમને અહીંયા ચિત્ર આપેલું છે એમાં મણકા ગણવાના છે અને અંક ક્યાં લખવાના છે? દરવાજામાં. તો અહીંયા પહેલું એક્ઝામ્પલ આપેલું જ છે. એમાં આ 10 10 10 આ બધામાં 10 10 લખેલા છે. એટલે 10, 20, 30, 40, 50 ને 60. 60 પછી 61, 62, 63, 64, 65 ને 66. એટલે અહીંયા કેટલા આવશે? 2 6 66. એવી જ રીતે નીચે અહીંયા બધામાં 10 10 લખેલા છે. એટલે 10, 20, 30, 40, 50, 60. 60 પછી 61 ને 62. એટલે છગડે બગડે 62. એવી જ રીતે બાજુમાં તમને સેમ એવું જ કરવાનું છે. 10, 20, 30, 40, 50, 60. 60 પછી 61, 62, 63, 64, 65, 66, 67, 68 ને 79. એટલે અહીંયા આવશે 79. પછીના બોક્સમાં છે એ ને સેમ ચિત્ર છે ને અહીંયા અલગ છે મણકાઈ ગણીને આ બોક્સમાં તમને લખવાનું છે. એના પાછળ છે ક્રમ પ્રમાણે ટપકા જોડો અને ચિત્રમાં રંગ પૂરો. ક્રમ પ્રમાણે એટલે છગડે એકડેની લાઈન લખેલી છે. એટલે આપણે અહીંયા કઈ લાઈન જોવાની છે? છગડે એકડેની. તો છગડે એકડે પછી આવે છગડે બગડે 62, પછી 63, 64, પછી 65, પછી આવશે 66, 67, 68, 79 અને પછી આવશે 70. આવી રીતે જોડીને તમને એમાં મનગમતા રંગ પૂરવાના છે. પછી છે વચ્ચેની સંખ્યા લખો. અહીંયા આજુબાજુ લખેલું છે ને આ વચ્ચે ખાલી છે એટલે વચ્ચેની સંખ્યા તમને લખવાની છે. છગડે એકડે 61, પછી આવે છગડે બગડે 62 ને છગડે ત્રગડે 63 લખેલું છે. પછી છે છગડે ચોગડે, પછી વચ્ચે ખાલી છે ને 2 6 66. છગડે ચોગડે પછી આવે છગડે 5 6 65 ને 2 6 66. છગડે 7 7 67 પછી આવે છગડે 8 8 68 ને છગડે 9 9 79 લખેલા જ છે. પછી છે ખૂટતા અંક લખો. અહીંયા આ લાઈન લખેલી છે એમાં ખૂટતા એટલે કે જે લખેલા નથી તે આપણે લખવાના છે. એટલે જ્યાં ખૂટે છે ત્યાં આપણે લખવાના છે. છગડે એકડેની લાઈન છે એટલે છગડે એકડેની લાઈન આવશે આખી. છગડે એકડે પછી છગડે બગડે 62, છગડે તગડે 63, છગડે ચોગડે 64, છગડે 5 6 65, 2 6 66, પછી આવશે છગડે 7 7 67, છગડે 8 8 68, છગડે 9 9 79 ને 7 8 70. સેમ એવી જ લાઈન નીચે છે છગડે એકડેની, જે અલગ અલગ ખૂટે છે તે તમને લખવાની છે. પછી છે પછીની સંખ્યા લખો. પહેલાં બોક્સમાં એના પહેલું બોક્સ લખેલું છે એના પાછળનું બોક્સ ખાલી છે એટલે કઈ સંખ્યા લખવાની છે? પછીની સંખ્યા. એટલે છગડે એકડે એના પછી શું આવે? તો છગડે બગડે 62. પછી છે છગડે ત્રગડે, પછીનું બોક્સ ખાલી છે એટલે છગડે ત્રગડે, પછી આવે છગડે ચોગડે 64, 2 6 66, એના પછીનું બોક્સ ખાલી એટલે છગડે 7 7 67, છગડે 8 8 68, પછી આવે છગડે 9 9 79, છગડે 9 9 79, એના પછી આવે 7 8 70. હવે અહીંયા છે પહેલાંની સંખ્યા. આમાં પછીનું બોક્સ ખાલી હતું, આમાં પહેલાંનું બોક્સ ખાલી છે એટલે આના પહેલાં શું આવે એ આપણે લખવાનું છે. છગડે ચોગડે, તો એના પહેલાં આવે છગડે ત્રગડે. છગડો તો આવશે જ, પણ ચોગડા પહેલાં શું આવે? ત્રગડો. એટલે છગડે ત્રગડે 63. અહીંયા છગડો એટલે છગડો તો આવશે જ, પાંચડા પહેલાં શું આવે? ચોગડે 4, એટલે છગડે ચોગડે 64. અહીંયા છગડો તો આવશે જ, પછી સાતડા પહેલાં શું આવે? તો છગડો, એટલે 2 6 66, પછી આવે છગડે 7 8 67, છગડે 9 એટલે છગડો આવશે, પછી 9 પછી 9 પહેલાં શું આવે? 8, એટલે છગડે 8
68 ने पछी छगड़े नवड़े ओगणा सीतेर अहीं सीतेर है तो सीतेर पहला शू आवे छगड़े नवड़े ओगणा सीतेर आवी रीते तमने आ संख्या पूर्ण करवानी छे। अने बाजूना पेज में शू छे रंग पूरो तमने अहीं अंक लखेला छे एनामां तमने मनगमता रंग पूरवाना छे अहीं जे तमने गमे ए कलर आवी रीते छ पछी आ एक में करवानो एवी रीते आ बधामां तमने मनगमता कलर पूरवाना छे। अस्तु।